નમસ્તે વહાલા વિદ્યાર્થી મિત્રો, ઉન્નતિ ઓનલાઈન એજ્યુકેશનમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે યુનિટ 1 છે એની એક્ટિવિટી 5 છે, સ્માઇલ ઇન ધ મિરર, બરાબર, પાર્ટ 1 અને પાર્ટ 2 બંને શીખવાના છે. તમારા શિક્ષક વાર્તા કહે તે ધ્યાનથી સાંભળો અને તેનું મુક વાંચન કરો. તો આપણે વાંચન પણ કરશું અને સાથે સાથે એમનું ભાષાંતર પણ કરશું. કોઈક અઘરા શબ્દ છે ત્યાં મેં પેન્સિલથી લખેલ છે એમનું ગુજરાતી, તો આપણે હવે જોઈએ. સ્માઇલ ઇન ધ મિરર, સ્માઇલ એટલે કે સ્મિત કરવું, ઇન ધ મિરર એટલે કે કાચમાં અથવા તો આપણે અરીસો કહીએ એમાં. તો એનો પાર્ટ 1 જોઈએ આપણે. ઇટ વોઝ 11th એપ્રિલ, એટલે કે 11th એપ્રિલ, 11 એપ્રિલ હતી, 2011નું વર્ષ હતું. ઇટ વોઝ તેજસ્વીનીઝ 12th બર્થડે, બરાબર, તેજસ્વીની જે આ છોકરી છે એમનું નામ છે તેજસ્વીની. તો તેજસ્વીનીનો 12મો બર્થડે એટલે કે જન્મદિવસ હતો. ભૂતકાળનું વાક્ય છે, વોઝ છે, બરાબર, એટલે હતું આવશે. હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટિફુલ બાઇસિકલ. હર ફાધર, તેણીના પિતાએ ગિફ્ટેડ એટલે કે ભેટ આપી હતી, શું? તો કે હર, તેણીને, અ બ્યુટિફુલ બાઇસિકલ એટલે કે સુંદર સાયકલ. ઇટ વોઝ અ યુનિક બાઇક. યુનિક એટલે શું? તો કે એકદમ અદ્ભુત, બરાબર, અથવા તો અદ્વિતીય, કે આમ આપણે જોઈ ન હોય તેવી વસ્તુ. બાઇક એટલે કે એવી રીતે બાઇક. બ્લુ ઇન કલર, હવે બાઇક કેવી હતી એનું વર્ણન છે. બ્લુ ઇન કલર એટલે કે રંગમાં બ્લુ. અ સોફ્ટ સીટ એટલે કે નરમ સીટ. અ લિટલ બેલ, લિટલ એટલે નાનું, નાની બેલ, ઘંટડી. એન્ડ અને અ રિયર વ્યૂ મિરર. રિયર એટલે શું? તો કે પાછળ, અને વ્યૂ એટલે દ્રશ્ય, મિરર એટલે કાચ, એટલે પાછળનો જો આ કાચ છે ને, કે પાછળનું દ્રશ્ય જોઈ શકાય એવો કાચ હતો. વેન તેજસ્વીની સો હર બાઇસિકલ, વેન એટલે જ્યારે, તેજસ્વીની સો એટલે જોતી, હર બાઇસિકલ તેની સાયકલ જોતી તેજસ્વીની, સી સેડ, તેણી કહેતી, વાવ, સી લે ફેલ્ટ પ્રાઉડ, બરાબર, તે કહેતી કે વાવ કેટલું સરસ છે. સી ફેલ્ટ પ્રાઉડ, સી એટલે તેણી, ફીલ એટલે કે અનુભવવું, અને ફેલ્ટ ભૂતકાળનું રૂપ, અનુભવતી, પ્રાઉડ એટલે ગૌરવ, તેને, તેની પાસે આવી સાયકલ હતી એનું તેને પ્રાઉડ થતું, ગૌરવ થતું. સી પ્લેસ્ડ હર ફૂટ ઓન લેફ્ટ પેડલ એન્ડ યેલ્ડ, બરાબર, સી પ્લેસ્ડ, તેણીએ મૂક્યો, હર ફૂટ, તેણીનો પગ ક્યાં મૂક્યો, ઓન લેફ્ટ પેડલ એટલે કે ડાબા પેડલ ઉપર મૂક્યો. એન્ડ અને યેલ્ડ, યેલ્ડ એટલે બૂમ પાડવી, યેલ્ડ, ઈડી લાગેલ છે એટલે ભૂતકાળનું રૂપ છે, બૂમ પાડી. હિયર આઈ ગો, હવે હું જાઉં છું, હુ એવી રીતે કરીને સાયકલ લઈને પોતે ચાલી જાય છે. સી મૂવડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર, મૂવડ એટલે કે તે ચાલે છે, દોડે છે. ફાસ્ટર એન્ડ ફાસ્ટર એટલે કે ઝડપથી તે દોડે છે સાયકલ લઈને. સી વેન્ટ ટુ ધ રિવર બેંક, ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ એટલે તે, તેણી ગઈ, ક્યાં ગઈ, તો કે રિવર બેંક એટલે નદીના કિનારે. સી એન્જોયડ રાઇડિંગ ધ બાઇસિકલ ઓન ધીસ રફ પાથ, બરાબર, સી એન્જોયડ, તેણીએ મજા કરી હતી, રાઇડિંગ એટલે સવારી, બરાબર, સેની, તો કે સાયકલની સવારી. ઓન ધીસ રફ પાથ, રફ એટલે ખરબચડો, પાથ એટલે રસ્તો, તેણીએ ખરબચડા રસ્તામાં આ સાયકલની મજા માણી હતી. સી વોઝ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ, બરાબર, સી વોઝ રાઇડિંગ, તેણી ચલાવી રહી હતી અથવા સવારી કરી રહી હતી. એટ હર ટોપ સ્પીડ, ટોપ એટલે એકદમ વધારે, સ્પીડ એટલે કે ઝડપથી તેણી છે સાયકલ લઈને, સાયકલ ઉપર સવારી કરી રહી હતી. ધેન સી નોટિસ્ડ અ રેડ બટન નિયર ધ બેલ. ધેન, પછી સી નોટિસ, તેણીનો ધ્યાનમાં આવ્યું, અ રેડ બટન એટલે કે લાલ એક બટન હતું, કેની પાસે હતું, કે નિયર એટલે પાસે, ધ બેલ એટલે ઘંટડી હતી, તેની પાસે તેને એક લાલ બટન નજરમાં આવ્યું, બરાબર, ધ્યાનમાં આવ્યું. સી પુશ્ડ ધ બટન, સી પુશ્ડ, પુશ એટલે દબાવવું, પુશ્ડ દબાવ્યું, શું? તો કે તેણે બટન દબાવ્યું. લો એન્ડ બિહોલ્ડ, એનું ગુજરાતી થાય છે કે જુઓ તો ખરા, કે તેણે લાલ બટન દબાવ્યું છે તો શું થાય છે, તો આપણે જોઈએ. ધેર કેમ આઉટ અ બિગ ફેન ઓન ધ રેયર વ્હીલ, બરાબર, ધેર એટલે કે જે આ એણે બટન દબાવ્યું તેનાથી શું થયું, કેમ આઉટ એટલે કે બહાર આવ્યું, શું? અ બિગ ફેન એટલે કે એક મોટો પંખો. ઓન ધ રેયર વ્હીલ એટલે કે જે આગળનું વ્હીલ છે
એમાંથી એને શું થયું, એક પંખો બહાર આવ્યો. ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ વ્રુમ વ્રુમ. રોટેટિંગ એટલે કે ફરવું, બરાબર. તો આ ફેન છે એકદમ ફરવા લાગ્યો, સ્ટાર્ટેડ એટલે શરૂ કરી દીધું, ફરવાનું શરૂ કરી દીધું. કેવી રીતે? તો કે વ્રુમ વ્રુમ એવી રીતે. ઇટ થ્રિલ્ડ તેજસ્વીની, બરાબર. તેને આમ રોમાંચિત થઈ ગયું તેજસ્વીની. થ્રિલ્ડ એટલે કે રોમાંચિત થવું. સી પેડલ્ડ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ, બરાબર. સી પેડલ્ડ એટલે કે તેણી પેન્ડલ મારવા માંડી સાયકલના. વિથ ફૂલ સ્ટ્રેન્થ એટલે કે જેટલી શક્તિ હતી એનાથી તે એકદમ ફટાફટ સાયકલ ચલાવવા માંડી. એન્ડ વોટ અ મિરેકલ, મિરેકલ એટલે કે જાદુ થયો, બરાબર. કે શું જાદુ થયો? ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. ધ બાઇક એટલે જે સાયકલ હતી એનું ફ્રન્ટ વ્હીલ, ફ્રન્ટ વ્હીલ એટલે આગળનું વ્હીલ હતું, એ રોઝ, આર આઈ એસ ઈ રાઈઝ એટલે ઊંચું થયું, અને રોઝ એટલે ભૂતકાળનું રૂપ, ઊંચું થવું. હવે શું ઊંચું થયું? તો કે આગળનું વ્હીલ છે સાયકલનું એ ઊંચું થયું, ફ્રોમ ધ ગ્રાઉન્ડ એટલે મેદાનમાંથી ઉપર ઊંચે થયું. એન્ડ ધેન ધ રેર વન, અને પછી પાછું પાછળનું વ્હીલ પણ ઊંચું થયું. ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાવ, ધ બાઇક એટલે સાયકલ હતી એ ફ્લાઇંગ નાવ, નાવ એટલે અત્યારે, બરાબર, ઉડવા માંડી હતી અત્યારે. સી પેડલ ફાસ્ટર એન્ડ ધ બાઇસિકલ વેન્ટ અપ એન્ડ અપ 3, 4, 5, 50 meters, બરાબર. હવે શું થયું? તો કે તેણી પેન્ડલ મારવા માંડી ફાસ્ટર એટલે ઝડપથી, એન્ડ અને ધ બાઇસિકલ વેન્ટ અપ જે સાયકલ છે એ ઉપર ઉપર ચડવા લાગી, એન્ડ અપ એટલે કે આગળ ને આગળ વધવા માંડી. 3, 4, 5, 50 meters એટલે કે 3, 4, 5 એવી રીતે 50 meters. જો આ ચિત્રમાં તમને દેખાય છે, નીચે ગ્રાઉન્ડ છે, મેદાન છે, અને તેજસ્વીની બાઇક છે એ ઉપર ચડવા લાગી છે. સી વોઝ થ્રિલ્ડ, હવે તે તો રોમાંચિત થઈ ગઈ. નાવ હવે શું થાય છે? તો કે જોઈએ પાછળ. નાવ શી વોઝ ફ્લાઇંગ, હવે તે ઉડવા માંડી રહી હતી. ઓવર ધ રિવર એટલે કે, રિવર એટલે શું થાય? નદી, નદીની ઉપર. સી લુકડ ડાઉન, તેણી નીચે જોયું હતું, તેણીએ નીચે જોયું. ઓ ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર, હવે તે તો ઊંચે ઉડતી હતી એટલે ઓહ, અરે. ઇઝ ધેટ પ્રશ્ન વાક્ય છે, આગળ ઇઝ આવેલ છે એટલે. ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર, કાઇટ એટલે પતંગ, રિવર એટલે નદી. તો કે નદીમાં પતંગ છે. ઇટ વોઝ અ બોટ, બરાબર. કે ઇટ વોઝ બોટ એટલે કે તે બોટ હતી, હોડી હતી. સી ટર્ન ધ હેન્ડલ ટુવાર્ડ્સ હર વિલેજ. સી ટર્ન એટલે કે ફેરવ્યું, બરાબર. તેણીએ ફેરવ્યું ધ હેન્ડલ એટલે કે જે હેન્ડલ છે તેણીએ ફેરવ્યું. ટુવાર્ડ્સ એટલે તરફ, હર વિલેજ તેણીના ગામ તરફ તેણે હેન્ડલ ફેરવ્યું. સી સો હર સ્કૂલ, સો એટલે જોયું, હર એટલે તેણીની સ્કૂલ એટલે કે શાળા, તેણીએ તેની શાળા જોઈ. ઓહ નો, ધેર આર સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ. તેણે જોયું કે ઓહ નો, અરે નહીં. ધેર આર એટલે કે ત્યાં છે. સો મેની લીવ્સ, સો મેની એટલે ઘણા બધા, લીવ્સ એટલે પાંદડાઓ, સેના પાંદડા, ઓફ ટ્રીઝ એટલે કે ઝાડના પાંદડાઓ ઘણા બધા છે. ઓન ધ રૂફ, રૂફ એટલે છાપરું. તેણીએ પોતાની સ્કૂલ જોઈ એટલે એણે ઉપરથી જોયું કે સ્કૂલની ઉપર ઘણા બધા ઝાડના પાંદડાઓ છે. આઈ વિલ ક્લીન ધેન ટુમોરો. આઈ એટલે હું, હવે વિલ આવેલું છે એટલે આપણને ખબર પડી જાય કે વિલ એટલે કે ભવિષ્યકાળ. આઈ વિલ ક્લીન, હું સાફ કરીશ. ધેમ ટુમોરો, તેને હું કાલે સાફ કરીશ. સી થોટ, થિંક એટલે વિચારવું, થોટ એટલે વિચાર્યું, બરાબર. થિંકનું ભૂતકાળનું રૂપ. શી થોટ, તેણીએ વિચાર્યું. વોટ એલ્સ કુડ શી સી ફ્રોમ ધેર. વોટ એલ્સ એટલે કે બીજું, બરાબર. શું તે બીજું? કુડ એટલે કે કુડ સી સી, બરાબર. શી એટલે તેણી અને સી એટલે કે જોવું. ફ્રોમ ધેર, હવે તે વિચારે છે કે અહીંયા ઉપરથી તે શું જોઈ શકે છે, બરાબર. તો આપણને અહીં એક પોઈન્ટ આપ્યો છે કે ડિસ્કસ ઇન પેર્સ એન્ડ રાઇટ યોર પોઈન્ટ્સ બિલો, એટલે કે તેજસ્વીને બીજું શું શું દેખાયું હશે જે ઉપર તે સાયકલ ચલાવતી હતી. તો બે બેની જોડીમાં આપણે ચર્ચા વિચારણા કરી અને અહીંયા મુદ્દા નોંધવાના છે કે તેજસ્વીને ઉપરથી શું શું દેખાતું હતું. તો આપણે વિચારી શકીએ કે ભાઈ તેજસ્વીની ઉપર સાયકલ ચલાવતી હોય તો એની શાળા દેખાતી હતી, તો એવી જ રીતે અલગ અલગ ઘર, ઝાડ, પછી નાના નાના છોડ, બધાના મકાનો, પછી હોસ્પિટલ કે કાંઈ પણ ગામડામાં જે વસ્તુ જે હોય એને દેખાતું હશે. હવે એનો જ બીજો પાર્ટ, બરાબર, એનો બીજો ભાગ છે. સ્માઇલ ઇન ધ મિરર, બરાબર, એને એ જ છે એનો બીજો ભાગ. તો આપણે જોઈએ. નાવ સી વોઝ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ, હજી તે ઉપર જ છે. તો નાવ, હવે સી વોઝ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ,
नाव એટલે હવે સી વોઝ ઓવર એટલે કે તે ઉપર છે ધ ફાર્મ્સ એટલે કે ખેતર એન્ડ ફિલ્ડ્સ એટલે કે મેદાનો ગ્રીન ફિલ્ડ્સ એટલે કે લીલા મેદાનો હવે તેણી ખેતર મેદાન એટલે કે લીલા મેદાનો છે એની ઉપર છે એની ઉપર સાયકલ ચલાવે છે સી વોઝ એન્જોયિંગ ધ બ્યુટીફુલ વ્યૂ સી વોઝ એન્જોયિંગ તે મજા માણી રહી હતી બ્યુટીફુલ વ્યૂ એટલે કે સુંદર દ્રશ્યની તે મજા માણી રહી હતી એન્ડ અને ધેન સી નોટિસ્ડ અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે બરાબર પક્ષીઓ બરાબર કે એન્ડ અને ધેન પછી સી નોટિસ્ડ તેણીએ જોયું અ ફ્લોક ઓફ બર્ડ્સ બર્ડ્સ એટલે કે પંખીઓ અને ફ્લોક એટલે કે પંખીઓનું ટોળું ઓન હર વે પોતાના રસ્તામાં તેણે એક પંખીઓનું ટોળું જોયું સી એપ્લાઇડ ધ બ્રેક્સ એપ્લાઇડ એટલે કે લગાડવું તેણીએ બ્રેક લગાવી ધ ફેન સ્ટોપ્ડ એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન ધ ફેન સ્ટોપ્ડ અચાનક જ શું થયું ધ ફેન એટલે કે પંખો સ્ટોપ્ડ બંધ થઈ ગયો અને ધ બાઇક એટલે કે જે સાયકલ હતી એ સ્ટાર્ટેડ કમિંગ ડાઉન એટલે કે નીચે જવી નીચે જવાની શરૂ થઈ ગઈ શું તો કે જે તેની બાઇક હતી સાયકલ તે તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી તેજસ્વીની ડરી ગઈ તેજસ્વીની ક્લોઝડ એટલે કે બંધ કરી દીધી તેજસ્વીનીએ હર આઈઝ તેણીની આંખો એન્ડ અને હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી હેલ્ડ એટલે પકડ્યું શું હેન્ડલ ટાઇટલી એટલે કે એકદમ કડકથી તેણે હેન્ડલ પકડી રાખ્યું બટ વિથિન સેકન્ડ્સ પરંતુ થોડીક જ સેકન્ડોમાં ધડામ સી ક્રાઇડ આઉટ ઓ મા ધડામ એટલે કે ધડામ કરીને પડી સી ક્રાઇડ આઉટ તેણીએ રાડ નાખી ક્રાય એટલે રોવું પણ થાય અને ક્રાય એટલે કે ચીસ નાખવી અથવા તો રાડ પાડવી પણ થાય ઓ મા એમ કરીને તે નીચે પડી અને રાડ નાખી સી ઓપન્ડ હર આઈઝ ઓ માય ગોડ સી ઓપન્ડ ઓપન એટલે કે ખોલી તેણીએ ખોલી હર આઈઝ તેણીની આંખો તેણે ખોલી ઓહ માય ગોડ અરે મારા ભગવાન ઇટ વોઝ અ ડ્રીમ હવે શું હતું આ બધું તો કે તે એક ડ્રીમ તે એક સ્વપ્ન હતું સી ગોટ અપ તેણી ઉઠી ગઈ વોશ્ડ હર ફેસ એન્ડ લુકડ ઇન ટુ ધ મિરર તેણીએ ઉઠી ગઈ અને તેણીએ શું કર્યું વોશ એટલે કે ધોયું હર ફેસ તેણીનું મોઢું ધોયું અને લુકડ ઇન ટુ ધ મિરર લુકડ એટલે જોયું શેમાં કાચમાં જોયું ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર તેણી કહે છે કે ઇટ વોઝ અ ડ્રીમ આ તે સપનું હતું ધીસ ટાઈમ એટલે કે આ વખત તે સપનું હતું બટ પરંતુ અથવા તો પણ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર ઇટ વિલ નોટ બી તે હશે નહીં અ ડ્રીમ સપન ફોર એવર એટલે હંમેશ માટે તે અત્યારે તો એક શું હતું આ સમયે એક સપન હતું સપનું હતું પણ હવે તે આ સપનું આખું રહેશે નહીં સી પ્રોમિસ્ડ હર સેલ્ફ તેણીએ પોતાની જાતને હર સેલ્ફ એટલે તેણીની જાતને પ્રોમિસ કર્યું વચન આપ્યું શું આઈ વિલ મેક અ બાઇક લાઇક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ આઈ વિલ મેક હું બનાવીશ અ બાઇક એટલે આવી સાયકલ લાઇક ધીસ એટલે કે આના જેવી એન્ડ અને ફ્લાય ઓવર માય વિલેજ ફ્લાય ઓવર એટલે ઉડાડીશ માય વિલેજ એટલે મારા ગામની ઉપર હું ઉડાડીશ શું તો કે આ નવી જેને સપનામાં બાઇક જોઈતી એવી સી સ્માઇલ એટ હર સેલ્ફ ઇન ધ મિરર સી સ્માઇલ તેણીએ સ્મિત કર્યું પોતાની જાતને શેની અંદર તો કે કાચમાં તેણે પોતાની જાતને શું કર્યું તો કે સ્મિત આપ્યું